આ મેઇનલી આ જે મુદ્દો છે એગ્રીકલ્ચરલ કોમોડિટીઝમાં વધારે ઉભરીને આવે છે. જી ઇન્ડસ્ટ્રીયલ હોય કે ફાર્માસ્યુટિકલ હોય કે કાર હોય તો એમાં તો ડિસ્ટ્રીબ્યુટરની માર્જિન જે હોય છે ફિક્સ્ડ હોય છે. જી હવે વેજીટેબલ્સ છે, અનિયન્સ છે, આ આખી અનરેગ્યુલેટેડ માર્કેટ છે. પહેલા આપણે બધું એપીએમસી થ્રુ કરતા હતા, ઇટ વોઝ અ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ. હવે આપણે એપીએમસીને જે જે સરકારે, રાજ્ય સરકારે જે જે કર્યું છે અને એમાં ગુજરાતે બહુ જ સરસ પગલાં લીધા છે આગળ જઈને, કે એમાં ડેમોક્રેટાઇઝેશન થઈ ગયું છે અને ઓપનિંગ અપ થઈ ગયું છે. એમાં એમાં શું થયું છે કે આ જે વજેટિયા છે બધા ઓલ ધ મિડલમેન, એ લોકો ઉપર દબાણ આવ્યું છે. ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ હવે ડાયરેક્ટ થઈ શકે એમ છે, ઇન્ડસ્ટ્રી હવે ડાયરેક્ટલી ફાર્મ સાથે ડીલ કરી શકે એમ છે, જે પહેલાં કાયદેસર આ એલાવ નહોતું થતું. એટલે આ જે બધા પગલાંથી શું થશે કે કન્ઝ્યુમરને, કન્ઝ્યુમરને તો સસ્તું ને સસ્તું મળતું જ જશે, સાથે સાથે વેચાણ કરવા માટે જે પડતર ભાવ મળતો હતો એ મિડલમેનમાંથી લઈ અને હવે પ્રોડ્યુસર પ્રાઇસ તરફ જઈ રહ્યો છે. અને જે જે રાજ્ય સરકારે આમાં આગળ પગલાં લીધા છે એને અત્યારે એના ખેડૂતોને ફાયદો થયો જ છે. અને આપણે જોઈએ છીએ કે આપણું એગ્રીકલ્ચરલ સેક્ટર અને રૂરલ સેક્ટર ગુજરાતમાં, હિન્દુસ્તાન લીવર જેવી કંપની કહે છે કે ગુજરાતમાં ટોટલ સેલમાં, ટોટલ પ્રોડક્ટ જે રૂરલમાં જાય છે, દેટ ઇઝ ક્લોઝ ટુ 68 or 70% ઇન ગુજરાત. તમે બીજા રાજ્યમાં જુઓ તો 45 to 50% ને ક્રોસ નથી કરી શકતા. એનો મુદ્દો જ આ છે કે આપણું જે એગ્રીકલ્ચરલ ઇન્કમ ફાર્મ અને નોન ફાર્મ બે બહુ ઝડપથી વધી શક્યા છે બીકોઝ ઓફ રિફોર્મ્સ. તમે કહ્યું કે રાજ્ય સરકારે સારી કામગીરી કરી છે સુનિલભાઈ, પરંતુ જે રીતે જોવા જાય તો તાજેતરમાં જ ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો થઈ ગયા હતા, 10 રૂપિયાની પડતર કિંમતની ડુંગળી 100 રૂપિયા વેચાતી હતી. તો પછી કઈ રીતે સારી કામગીરી કહી શકાય ગુજરાત સરકારની, શું કહેશો સુનિલભાઈ? નેશનલ કોમોડિટીઝ જે છે, આપણા 6 જ વિસ્તાર એવા છે, 6 જ રાજ્ય છે કે જેમાં મોટા પ્રમાણમાં બધા કાંદાનું ઉત્પાદન થાય છે. અને આપણને અહીંયા આવ્યા પહેલા વચ્ચે તો ત્યાં મિડલમેન જ છે. અને જ્યારે એનાલિસિસ કરેલું અનિયન પ્રાઇસીસ વખતે, ત્યારે ક્લિયરલી આવેલું કે બધા ગણીને લગભગ મારા ખ્યાલમાં 10 કે 11 જણા હતા હુ આર રિસ્પોન્સિબલ કે આખા નેશનમાં સ્ટોક કરી શક્યા હતા. હવે ચાઇના જેવી જગ્યા હોય, વન્સ અગેન આઈ એમ ટોકિંગ અબાઉટ ચાઇના, તો 11 એ 11 ફાયરિંગ સ્કવોડમાં સામે ઉભા હોત. અહીંયા ઇન્ડિયામાં જ છે કે દે વિલ બી એબલ ટુ ફંડ ધ નેક્સ્ટ ઇલેક્શન. હવે ટ્રેજેડી શું થઈ છે, હવે અનિયન વધી ગયા છે, અનિયનનો ગ્રોથ વધી ગયો છે, એટલે ગુજરાતમાં જે કેન્દ્ર સરકારે એપીએમસીનું મોડેલ એક જે કેન્દ્ર સરકારે મૂક્યો એનું અમલીકરણ નહીં થયું, એના કારણે જે છે પૂરતા ફળો ખેડૂતોને મળ્યા નથી. જો એ અમલીકરણ પૂરું કર્યું હોત, ભલે વિધાનસભામાં એ એક્ટ પાસ થયું પણ એનું અમલીકરણ હજી નહીં થયું. એવી જ રીતે હું બીજી આપને વાત કરું કે જે ફોરવર્ડ માર્કેટ કમિશન છે એને પણ હજી રેશનલાઇઝ કરવાની વાત કરી છે અને એને પણ કંટ્રોલ માટેના પણ પગલાં માટેની આ બજેટમાં ઇન્ડિકેશન આપ્યું છે કે જેથી કરીને જે હેજિંગ કરવામાં આવે છે ને જે ખેડૂતોને જે નુકસાન થાય છે એ માટેનું કડક પગલાં લેવાનું સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સુનિલભાઈએ જે વાત કરી ગુજરાતના માર્કેટ યાર્ડની અને વચેટિયાઓ જે નીકળી ગયા છે, એ વાત સાથે હું સંમત છું. એટલા માટે કે હમણાં થોડા દિવસ અગાઉ એક માર્કેટ યાર્ડની આ રીતે મારે જવાનું થયું. એ માર્કેટ યાર્ડની વ્યવસ્થા જોતાં એવું લાગ્યું કે કદાચ એ માર્કેટ યાર્ડ એ આખા દેશભરમાં ઉત્તમમાં ઉત્તમ માર્કેટ યાર્ડ, એની જે સિચ્યુએશન, એનું જે કામ કરવાની પદ્ધતિ, અને એમાંય ખેડૂતોને એ વધારેમાં વધારે ભાવ મળે એટલા માટે. દાખલા તરીકે આજે કોઈ ખેડૂત માલ લઈને આવ્યો હોય અને એને એમ લાગે છે કે 1 મહિના પછી કદાચ આ ભાવ વધવાની સંભાવના છે, તો આ માર્કેટ યાર્ડ દ્વારા જ, માર્કેટ યાર્ડની બાજુમાં મોટા મોટા ગોદામો એમના ખર્ચે એમણે બનાવેલા છે અને એ ફ્રી ઓફ કોસ્ટ 1 રૂપિયાના ટોકન ભાડે એ ખેડૂતોને આપવામાં આવે છે. ઉપરાંત ત્યાં બેંકની વ્યવસ્થા કરેલી છે. એ જે કંઈ માલ એમનો પડ્યો છે એ માલના 60-70% ઇમિડિયેટ જો એને પૈસા જોઈતા હોય અને એ પોતે હોલ્ડ કરવા માગતો હોય તો એની પર પણ એને પૈસા મળી શકે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે કોઈ પણ ખેડૂત હવે ઇમિડિયેટ ગમે તે ભાવે વેચવા તૈયાર થતો નથી. એને કારણે એનો સારો ભાવ મળે છે અને એના કારણે ધીરે ધીરે વચેટિયાઓ આ સિસ્ટમને કારણે નીકળી ગયા છે, એને કારણે સારો ભાવ એમને મળી રહ્યો છે. પણ મારે એક પોઈન્ટ કેવી હતી કે વચ્ચે ફાર્મર ટુ સેલર ડાયરેક્ટ એક માર્કેટ ખુલી હતી અમદાવાદમાં જ. ઇનિશિયલી 2-3 દિવસ બધું સસ્તું વેચાયું, પછી તરત ફાર્મરોને જ્ઞાન આવ્યું કે ના ના, તમે બહુ સસ્તું વેચી રહ્યા છે, તે લોકોએ તરત ભાવ વધારી દીધો. એટલે આવી જ માઇન્ડસેટ છે, વિટ હેઝ ટુ બી સમવોટ કંટ્રોલ. ના તો ફાર્મર પછી શું બધી લાલચ કરીને ભાવતે જ મેચ કરવા માંગે છે એમઆરપી ટાઈપ, અને એના લીધે પાછી અલ્ટિમેટલી કન્ઝ્યુમર્સ ગેટ અ લોસ. આમાં શું છે રોજાન, એ કદાચ અપવાદ હોય છે, નિયમ નો અપવાદ હોય, અપવાદ ને કારણે નિયમ ન બદલે. આ બજેટ ના પરિપ્રેક્ષમાં આપને કહું તો એ જે એમને જે રૂરલ ગોડાઉનિંગ ની જે વાત કરી એ નાબાર્ડ ની સ્કીમ છે અને નાબાર્ડ ને જે ફંડ આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા એના ભાગરૂપે બને છે અને એનો મેઇન સપોર્ટ એ કે ફાર્મર્સ નો સપોર્ટ મળે લોંગ ટાઈમ અને એના માટે તેને જે એગ્રીકલ્ચર ક્રેડિટ માં જે છે એ
2014-15 માં 7 લાખ કરોડ સુધી આપશે એવું ઇન્ડિકેશન બજેટમાં આપવામાં આવ્યું છે. ડુંગળી છે, મોબાઈલ છે, કાર ની વાત કરી, પરંતુ મૂળ મુદ્દા પર એક અગત્યની વાત ઉપર આવી. સુનિલભાઈ શાહ ને પૂછવા માંગે, સુનિલભાઈ ચા સસ્તી થઈ કે નહીં? ચા સસ્તી કારણ કે નવો સ્ટોલ ખુલી રહ્યા, ચૂંટણી નજીક છે, ચા ના સ્ટોલ ધીરે ધીરે વધી રહ્યા છે, શું લાગે છે ચા બાબતે શું કેવું છે? ચા સસ્તી થઈ છે કે કેમ? કેન્દ્ર સરકારે મોંઘી કરી છે, ચા સસ્તી નથી થઈ અને કેન્દ્ર સરકારનો મને નથી લાગતો કે એમાં કોઈ રોલ રહેશે, કારણ કે ચા પીવા વાળા લોકો એટલા બધા સક્ષમ છે કે ચા હું અને હું હમણાં છેલ્લા એક મહિના પહેલા જ આસામમાં હતો. આપે બહુ સારો સવાલ પૂછ્યો છે. અત્યારે છેલ્લા ઘણા વર્ષો કરતા આ વર્ષે ખૂબ સારું વાવેતર બી થયું છે, ખૂબ સારો માલ બી ઉતરેલો છે અને કદાચ ચાના ભાવમાં કેપ કોઈ જગ્યાએ વધારો થાય એવું મને લાગતું નથી, કારણ કે હું સીધો ચાના બગીચાઓ સાથે સંકળાયેલો છું. એટલે એ બાબતે હું આપને કહું કે રેલવે બજેટમાં પણ નોર્થ ઈસ્ટને પ્રાયોરિટી આપવામાં આવી છે અને આ બજેટમાં પણ નોર્થ ઈસ્ટ માટેનું જે બજેટ ફાળવ્યું હતું જે 2013-14 એના કરતાં ચાલુ વર્ષે બજેટને વધારે ફાળવ્યું છે. એટલે એના કારણે જે છે કે ટી પ્લાન્ટેશન ને એ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ વધવાને કારણે પણ ઇન્ડિકેશન છે કે ભાઈ આવનારા સમયમાં ભાવ ઘટી શકે. ના પંચાયતમાં દૂધ બી જોઈએ અને ખાંડ બી જોઈએ અને એના ભાવ કેટલા વધી રહ્યા છે આપણને ખબર છે અને બ્લેક ટી લોકો પીશે નહીં. એટલે ઓવરઓલ નવો ટી સ્ટોલ ને ભાજપને મોંઘો પડશે એવું કહેવા માંગો છો રુઝાન? એ તો મેં તમને એક મિનિટ મોંઘો પડશે આ તો ડિબેટેલ મેટર જ નથી, કારણ કે અત્યારે જે રીતે પાણીની જેમ પૈસા બહી રહ્યા છે ક્યાંથી આવે છે કોણ એટલે આપણા બધાને જ છે ખબર છે આપણને. હવે તો ભંડોળ શરૂ કર્યું છે ને, હવે તો ભંડોળ બી શરૂ કર્યું છે, બધું બ્લેક મની વ્હાઈટ કરવાનું તમને ને મને ખબર છે. હવે તો સભામાં જવા માટે ટિકિટ પણ છે તમને મને. ચલો હવે આપણે આખી બીજી પોલિટિકલ ટોપિક કરી છે કે આપણે આ બતાવું છે. નહીં નહીં, મૂળ મુદ્દા પર આવીએ. મૂળ મુદ્દા બિલકુલ બિલકુલ. સેકન્ડ તમે મને પૂછો છો? જી જી. ના મૂળ મુદ્દા એટલે મેં તો તમને કહી દીધું, ઇટ વોઝ જસ્ટ જોક અક્રોસ કે ભાઈ ચા તો ભાવ રહે કે નહીં રહે, દૂધ ને ખાંડ ના ભાવ વધી જ રહ્યા છે એમાં ડાઉટ નથી. અને જે મૂળ મુદ્દો એ છે અત્યારે કે જે આપણે બજેટની વાત કરીએ છીએ એ પોઈન્ટ ઓફ વ્યુ થી, આઈ મીન આઈ હેડ સમ મોર પોઈન્ટ્સ ટુ મેક ઓલસો, જે મને ખાસ મૂકવો હતો આપણે ટેલિકોમ સેક્ટર, કારણ કે વચ્ચે ટેલિકોમની બહુ હોહાલા થઈ હતી ને સ્કેમની બધી વાત થઈ હતી કે યા થેન્ક્સ ટુ વોટ લોટ ઓફ થિંગ્સ આપણે અત્યારે જે આપણી આ ફિસ્કલ ડેફિસિટ વન ઓફ ધ મેજર રીઝન ઓછી થઈ, કારણ કે ધેર એક્સપેક્ટિંગ કે 3 બિલિયન આપણે જે એરવેવ્સ ને જેના બધા ઓક્શન થયા છે જે અત્યારે ચાલી રહ્યા છે, ધેર એક્સપેક્ટિંગ કે 3 બિલિયન રૂપીઝ ઇન્ડિયા એટલે ફિસ્કલ ડેફિસિટ આવશે, એના કારણે આપણી ફિસ્કલ ડેફિસિટ ઓછી થશે. પણ એના કરતા સારી ચીજ મને બહુ ગમી કે જો આપણા નેચરલ રિસોર્સિસનો પાવર કેટલો છે કે નેક્સ્ટ યરમાં 400 બિલિયન રૂપીઝ આપણને આ એર વેવ્સના લીધે મળવાના છે. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ પીપલ કે અગર આપણે જાગૃતતા રાખશું અને અત્યારે આજે એટલે ટેલિકોમની વાત કરી, કાલે આપણે અત્યારે જે રિલાયન્સના પેલા ગેસની વાત ચાલી રહી છે, એટલે આપણે આ જાગૃતતા રાખશું તો આપણે આરામથી આપણી કન્ટ્રીને આ બધા જે આપણે ડેફિસિટ માટે નિકાલી શકશું. આ સિમ્પલ જે રિલાયન્સની લોજિક છે, રિલાયન્સ શું કહ્યું છે હવે સાચું જૂઠું તો મને નથી ખબર, પણ લોજિક છે કે $1 $4 ને $8 ને, યુ નો ધીસ મેન્યુફેક્ચરિંગમાં આવું થાય છે કે પ્રાઇસ અલગ રીતે કંટ્રોલ થાય યા પ્રાઇસ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ના કરે પણ જે માર્કેટ વેલ્યુ હોય એની કોસ્ટિંગ કરે, યુ નો ઓલ ધીસ થિંગ્સ આર ધીસ ગીવ્સ મી વેરી મચ, મને બીક લાગે છે કે આપણા કન્ટ્રીમાં આવું બી થાય છે, મને ડર લાગે છે કે આપણા નેચરલ રિસોર્સિસ આવી રીતે મિસયુઝ થઈ રહ્યા છે અને આપણે કશું નથી કરી રહ્યા. સો ધીસ વોઝ જસ્ટ અ સ્ટેટમેન્ટ આઈ વોન્ટેડ ટુ મેક એન્ડ ઓલસો ટુ પ્રૂવ વિઝ આવીઝ કે જ્યારે ટેલિકોમમાં આપણે જાગ્યા તો આજે આપણે હેપી છીએ અને કાલે નેક્સ્ટ યર 400 બિલિયન રૂપીઝ આવશે વિલ બી મોર હેપી. અને યા વન મોર પોઈન્ટ, ધે આર ટોકિંગ ઓફ બ્લેક મની, જે આઈ ડોન્ટ નો હજી કેમ એટલું વધ્યું નથી બ્લેક મની માટે, ખાલી આજના બજેટમાં કહ્યું કે 67 બ્લેક મની અકાઉન્ટ આર ડિટેક્ટેડ કે આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ ડિટેલ શું છે, પણ ધેર વોઝ અ લિટલ ધીસ થિંગ ઓન ધેટ. પણ આઈ વિશ કે આપણે બ્લેક મની માટે કોન્ક્રીટ સ્ટેપ્સ લઈએ, ખાલી એક વ્હાઇટ પેપર કાઢ્યું હતું 2 વર્ષ પહેલા, એટલે એના માટે બી આપણા ગવર્મેન્ટનું વિલ નથી એ વાત સાચી છે, એ બહુ ડિસહાર્ટનિંગ છે. એટલે ધીસ હેઝ ટુ બી ઓલસો આઈ એક્સપેક્ટેડ ધીસ ટાઈમ ઓલસો કે બ્લેક મની પર દે વિલ થ્રો સમ લાઇટ, બટ ધેર વોઝ નોટ મચ લાઇટ ઓન ઇટ. સુનિલભાઈ પારેખ, તમને પૂછવા માંગીશ બજેટની ઓવરઓલ જો વાત કરીએ ટૂંકમાં, એ વસ્તુ જાણવા માંગીશ તમારી સાથે કે બજેટમાં તમને શું ગમ્યું અને શું ના ગમ્યું અને શું સુધારા સૂચવવા જેવા હતા. સુનિલભાઈ, મારી આ બજેટની સાથે કંઈ અપેક્ષા ખાસ હતી નહીં. જી, મારે એક જ મંત્ર જોઈએ છે, આ સરકાર જાય તો અમે છૂટીએ. થેન્ક યુ. જો બોલો સુનિલભાઈ શાહ. સાહેબ, મને એવું લાગે છે કે આપનો ખૂબ વ્યાજબી સવાલ છે આ. હું માનું છું કે કોઈ પણ સરકાર અને ખાસ કરીને જ્યારે હું ગુજરાત સરકાર સાથે સીધો સંકળાયેલો છું, તો સરકાર કેટલી ઇનોવેટિવલી કામ કરી શકે, વિચારી શકે અને એનું અમલ કરી શકે એવા કદાચ 10,000 કિસ્સા આપણે છેલ્લા 10 વર્ષમાં અહીંયા જોઈ શકીએ છીએ. હું નથી માનતો કે છેલ્લા 5 વર્ષમાં કે 7 વર્ષમાં કે 10 વર્ષમાં યુપીએ સરકાર, કોંગ્રેસ સરકાર પાસેથી આપણને ક્યારે પણ કોઈ એવા ઇનોવેશન્સ આઈડિયાઝ અથવા તો એનું અમલીકરણ થાય અથવા તો એને વેતેની કોઈ ચર્ચા બની હોય, એક પણ એવો વિષય નથી કે જે કદાચ મેટ્રો રેલવેની વાત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રોડની વાત કરીએ, વાજપેયીજીએ જે કરી ત્યાર પછી ક્યાંક કોઈ જગ્યાએ નદીઓનું જોડાણનું કામ કરીએ,
આપણા જે રિસોર્સિસ છે નેચરલ, એની માટે ક્યાંક કોઈક જગ્યાએ વારંવાર નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે આટલા બધા પાવર પ્રોજેક્ટો બંધ પડી રહ્યા છે ફક્ત એક મુદ્દાને લઈને કે કોલસાની ખાણોનું શું. હું માનું છું કે આમાં ક્યાંક કોઈક જગ્યાએ એક વિલ અને એક થિંકિંગનું લેવલ અને એક ઇનોવેશન કોઈ જગ્યાએ મને દેખાતું નથી. બિપિનભાઈ તમારું શું કહેવું છે, તમને આ બજેટમાં શું ગમ્યું અને શું ન ગમ્યું અને શું સુધારો કરવાની જરૂર હતી બિપિનભાઈ? મુખ્યત્વે જે આજે જે ઇન્ટરિમ બજેટમાં ગુજરાતને આપણે મુખ્યત્વે ફાયદો જે ફાયદા માટેના જે ઇન્ડિકેશન આપે એક બીએમઆઈસીનું છે, બીજું જે 500 મેગાવોટ સોલર પાવરનું જે એમને ઇન્ડિકેશન આપ્યું એ છે, અને આપણે સામાજિક સેક્ટરને ધ્યાનમાં રાખીએ કે જે મુખ્યત્વે કોઈ પણ સરકારની પ્રાધાન્યતા હોય છે, તો એ પ્રમાણે જોઈએ તો એમને સામાજિક બજેટ, સામાજિક અને પોપ્યુલિસ્ટ બજેટ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જે આપણે ઇન્કમ ટેક્સ, સર્વિસ ટેક્સ, કસ્ટમ ને એક્સાઇઝ ડ્યુટીમાં જે આપણે વધુ ફેરફારોની ઈચ્છા રાખતા હતા તે નથી જોવા મળ્યા, કારણ કે ઇન્ટરિમ બજેટ છે એટલે એ આપણે મુખ્ય એમની મર્યાદામાં રહીને એમને જે બજેટ આપ્યું છે એ વધઘટનો હાલના ભાગરૂપે મુખ્યત્વે કેન્દ્રના આમ આદમી માટે પણ રોજગાર લક્ષી આપણે કહી શકાય. રુજાન, આજ સવાલ તમને પૂછવા માંગીશ, આ બજેટમાં તમને શું ગમ્યું, શું ના ગમ્યું અને શું કરવા જેવું હતું જે સરકારે નથી કર્યું? જે ગમ્યું ના ગમ્યું મેં બધું ક્યારનું કહી દીધું છે, એટલે આઈ વુડ નોટ લાઈક ટુ રિપીટ દેટ, બટ નોટ ટુ મેક ઇટ પોલિટિકલ, આઈ વુડ લાઈક ટુ સે યર વન થિંગ કે જે બી સરકાર આવે, ઇરિસ્પેક્ટિવ વિચ એવર સરકાર કમ્સ, ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે લેટ અસ રિયલાઇઝ દેટ કે આજની તારીખમાં આપણે આપણી કન્ટ્રી પાસે ઇનફ રિસોર્સિસ છે, વી કેન સ્ટેન્ડ ઓન અવર ફીટ, બધું ઇનફ છે, પણ હાઉ ટુ યુઝ ઇટ જ્યુડિશિયલી, આપણે લોકો સુધી કેવી રીતે પહોંચાડે, આપણે પોતપોતાની હેતડી થાક કે હથડી માટે ના કરીએ યા પોતાના ફાયદા માટે ના કરીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ થિંક ઇન્ડિયા હેઝ કેન બીકમ સુપર પાવર વેરી સૂન. એવું નથી કે આપણે એમનું જે ચિદમ્બરમ સાહેબનું 2043માં વિઝન છે કે 2043માં આપણે આટલું કરશું તો થશે, પણ સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. એના માટે આઈ મીન અગેન નોટ ટુ મેક ઇટ પોલિટિકલ, આઈ વુડ રિક્વેસ્ટ કે લેટ અસ મેક અ પ્રુડન્ટ ડિસિઝન ધીસ ટાઈમ વેન વી વોટ. ભારતીય જનતા પાર્ટી તરફથી અમે ખાતરી આપીએ છીએ કે આવનાર પછીના આ વર્ષ પછીના કોઈ પણ બજેટો એ સામાન્ય માણસ અને જે રિસોર્સિસની આપ વાત કરો છો એ 100% જ્યુડિશિયલી રિસોર્સિસ વપરાશે. ગુજરાત એનો ઉત્તમ નમૂનો છે છેલ્લા 10 વર્ષની અંદર. મને લાગે છે કે રુઝાને જે સુપર પાવરની વાત કરી એ વાત સાચી છે. વિશ્વ આખું આપણી સામે જોઈ રહ્યું છે, એવી સ્થિતિની અંદર આપણી પાસે આ દેશ પાસે બધું છે, યુવાનો છે, રિસોર્સિસ છે, બધું જ છે. માત્ર જે નથી એ પ્રબળ ઈચ્છાશક્તિ, અને પ્રબળ ઈચ્છાશક્તિવાળા લોકો એ ચૂંટાઈને આ 2014ની અંદર જાય અને દેશ આવનારા દિવસોની અંદર ફરી દૂધ ઘીની નદીઓની જે વાત આપણા પૂર્વજો કહેતા અને વિશ્વગુરુની જે વાત કહેતા એ તરફ જાય એવી મારી ઈચ્છા છે. ચોક્કસથી ફૂલ ગુલાબી બજેટ રજૂ કરવાનો સરકારે પ્રયાસ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈને ને કોઈને અન્યાય જરૂરથી થયો છે. સામાન્ય વ્યક્તિ માટે ખાસ કંઈ છે નહીં, પરંતુ ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે. સરકારના હાથ બંધાયેલા હતા તેને કારણે, આગામી ચૂંટણીને કારણે સરકારે આ પ્રકારનું બજેટ રજૂ કર્યું છે, પરંતુ લોકોની આશા બજેટમાં હોય છે જે આ વખતે પણ ટગારી નીવડી છે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો આથી અમારી વિશેષ રજૂઆત, વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્તે.